પોરબંદર જિલ્લા સહિત રાજ્યભરમાં વેક્સિનની ઘટ સર્જાઈ છે, ત્યારે પોરબંદર જિલ્લાને હાલ રોજ માત્ર 1500 વેક્સિનના ડોઝ ફાળવવામાં આવે છે. જો હાલની આ ગોકળગાયની ગતિએ વેક્સિનેશનની કામગીરી ચાલી તો દરેક નાગરિકને વેક્સિનનો પ્રથમ ડોઝ મળતા 6 માસ જેટલો સમયગાળો નીકળી જશે. પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન ગત તારીખ 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશન કામગીરી વેગવંતી બનાવવામાં આવી હતી. સરકાર દ્વારા વેક્સિનનો પૂરતો જથ્થો આપવામાં આવતો હતો. એક સમયે જિલ્લામાં મેગા વેક્સિન ડ્રાઈવ શરૂ કરી હતી અને જિલ્લામાં 40 થી વધુ સ્થળોએ વેક્સિન આપવામાં આવતી હતી. બાદમાં વેક્સિનની ઘટ સર્જાતા 4000 વેક્સિન ડોઝનો જથ્થો આવતો હતો, પરંતુ હાલ સરકાર દ્વારા રોજ માત્ર 1500 ડોઝનો જ જથ્થો આપવામાં આવે છે. અત્યાર સુધીમાં જિલ્લાની કુલ 4,38,090 વ્યક્તિઓના ટાર્ગેટ સામે 2,28,161 વ્યક્તિઓને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે, એટલે કે 52.08% જેટલી પહેલા ડોઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 93,955 વ્યક્તિઓને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. બીજા ડોઝની કામગીરી 21.45% પહોંચી છે. હાલ 1500 વેક્સિનના ડોઝ આપવામાં આવે છે અને તેમાં પણ બુધવારે તેમજ રવિવારે વેક્સિન આપવાની કામગીરી બંધ રહે છે, જેથી અઠવાડિયામાં 2 દિવસ વેક્સિન અપાતી નથી. જિલ્લામાં જો રોજની 1500 ડોઝ જ વેક્સિન અપાશે તો પ્રથમ ડોઝ પૂર્ણ કરવામાં જ 6 માસથી વધુ સમય લાગી જશે. વેક્સિનેશનની કામગીરી ધીમી પડી છે, જેથી જે લોકોએ પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝનો સમય થઈ ગયો છે આવા વ્યક્તિઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેવા સમયે હજુ તો સરકાર તહેવારો દરમિયાન પણ વેક્સિનેશન કામગીરી બંધ રાખવા વિચારણા કરી રહી છે, ત્યારે સરકારની ખોટી મહારસીકરણની જાહેરાતો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.